આજે આપણે બનાવશું એક કાઠિયાવાડી શાક. જે ટેસ્ટમાં તો છે સારું, પણ હેલ્ધી પણ છે. તો રેસીપી જોવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. કાઠિયાવાડી શાક શાક બનાવવા માટે મેં 1/2 કપ જેટલો બેસન લીધો છે. એમાં થોડું મીઠું, હળદર પાવડર, હિંગ, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને 2 ચમચી જેટલું દહીં એડ કર્યું છે. અને પહેલાં આપણે આ રીતે મસાલાને મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરતા જઈશું અને આપણે બેસનનું બેટર બનાવી લઈશું. હવે છેલ્લે આપણે 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણને ક્રશ કરી એડ કરીશું અને રહેવા દઈશું થોડી વાર સુધી. ત્યાં સુધીમાં આપણે 1 મસાલો તૈયાર કરીશું. એમાં મેં 2 ચમચી જેટલું દહીં લીધું છે. એમાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને મરચું પાવડર એડ કરી અને આ રીતે દહીંમાં મિક્સ કરી લેશું. આ રીતે મસાલા એડ કરવાથી શાકમાં એડ કરશું ત્યારે બળશે પણ નહીં અને આવી રીતે વ્યવસ્થિત ચડી જશે અને દહીં ફાટશે પણ નહીં. હવે શાક બનાવવાની ચાલુ કરીએ આપણે. તો મેં થોડું તેલ લીધું છે, એમાં સૂકા લાલ મરચાં એડ કર્યા છે, જીરું એડ કર્યું છે, હિંગ એડ કરી છે. એક ડુંગળીને ઝીણી સમારી અને એડ કરી છે. 1 ચમચી આપણે આદું, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે થોડુંક આપણે પાણી એડ કરીશું અને આ બધું ચડવા વ્યવસ્થિત દઈશું. ડુંગળી વ્યવસ્થિત ચડી છે એ માટે અને બળે પણ નહીં અને વ્યવસ્થિત એનો ટેસ્ટ આવે છે. આ રીતે તમે ડુંગળીને બનાવશો. મીઠો લીમડો એડ કરીશું અને પહેલાં આપણે દહીંમાં મસાલો એડ કર્યો હતો એ દહીં મસાલા સહિત એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું અને થોડી વાર સુધી આપણે આને સતત ચલાવતા રહેવાનું જેથી આપણું દહીં ફાટી ના જાય. હવે જરૂર મુજબ આપણે થોડું પાણી એડ કરી અને ઉકળવા દઈશું. હવે આ રીતે આપણે 1 પ્લેટ લેશું, એમાં તેલ લગાવી દઈશું અને આપણે બેસનનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં થોડુંક એવું આપણે સોડા એડ કરવાનું છે અને મિક્સ કરી લેશું અને 1 ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરવાનું છે. આ એક નવી રીતે જ આપણે ઢોકળી બનાવવાની છે. ઇન્સ્ટન્ટ ઢોકળી કહેવાય છે. અને હવે આ પ્લેટમાં કાઢી અને આપણે આ શાક ઉપડે છે આપણે એમાં ઉપર 1 ડીશ એડ મૂકી દઈશું અને આ ઢોકળીને આપણે ચડવા દઈશું. ટ્રેડિશનલ રીતે તમે ઢોકળીનું બનાવો તો તમે પહેલાં 5-7 મિનિટ સુધી એને એકદમ આપણે કઢાઈમાં ફેટવાની હોય છે અને પછી આપણે આ રીતે એને સ્ટીમ કરવાની હોય છે.
અને આ મેં ઇન્સ્ટન્ટ ઢોકળી બનાવી છે એટલે મેં આ રીતે કર્યું છે. તમે જોઈ શકો છો કે આપણું આ ઢોકળી ચડી ગઈ છે. હવે એને સાઈડમાં થોડી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે આ ગ્રેવીમાં આપણે મીઠું સ્વાદ મુજબ અને ગળપણ માટે ખાંડ એડ કરીશું. મિક્સ થઈ જાય એટલે ઉકળવા દેશું થોડી વાર સુધી. થોડો ગરમ મસાલો પણ એડ કરીશું. હવે આપણી આ ઢોકળી ઠંડી થઈ ગઈ છે તો આપણે આવી રીતે કટ કરી લેશું. તમે જોઈ શકો છો કેવી વ્યવસ્થિત આપણી આ ઢોકળી ચડી ગઈ છે. હવે આ ઢોકળીને આપણે આ ગ્રેવીમાં એડ કરતા જઈશું અને થોડી વાર સુધી ઉકળવા દઈશું જેથી મસાલો ગ્રેવી બધું ઢોકળીમાં પણ ભળી જાય અને ટેસ્ટ પણ બધામાં એક સરખો બેલેન્સ થઈ જાય. આ ઢોકળીને તમારે એમનેમ ખાવી હોય તેલ સાથે તો પણ તમે ખાઈ શકો છો. ઢોકળીનું શાક બની અને તૈયાર છે. છેલ્લે આપણે કોથમીર એડ કરીશું. આ શાકને આપણે ગરમ ગરમ જ સર્વ કરવાનું છે. તમને આ મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.